लाखाणी तालुकाना धाणा सामेज रहता दाऊद करीमभाई मुसला जे पोताना ज मळती अधिकारीओनी मेहरबानी थी सरकारने करोड़ रूपियानो चूनो लगावी पोते ज करोड़ रूपियानी मिलकत वसावी लीधी छे। दाऊद मुसला जे दलालीनुं काम करी रह्यो छे ज्यारे सरकार द्वारा देशवासीओने विविध सुविधाओ आपवामां आवी रही छे जेमां मकान सहाय शौचालय सहाय सहितनी अनेक सुविधाओ आपवामां आवे छे। परंतु आ सुविधाओ लाभ लई आ दलाल दाऊद बहु ज मोटो भ्रष्टाचार आचरी रह्यो छे। आ दलाल जे लोको पासेथी डॉक्युमेंट्स उघरावी पोताना मळतिया अधिकारीओ साथे मळीने मकान पास करावे छे अने जे पण रकम अरजदारने पास थाय तेमनी पासेथी ते दलाल पेटे 50% रकम पड़ावी ले छे। आवी ज रीते भ्रष्टाचार करी रह्यो छे अने आ अंगे गुजरातना मुख्यमंत्रीने अनुरोध करवामां आव्यो छे तथा तपास करावे अने आ दलाल दाऊदनो भ્રષ્ટાચાર બહાર લાવે તેવી માંગ ઉઠવા પામી છે। અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા। મારું નામ ડાભે પરમણભાઈ સેવાભાઈ, ગામ ઘાણા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા। અમારે ગરીબને કોઈ સહાય પણ આ ઘાણા ગામની અંદર કોઈ લેવા દેતા નથી, ઓરડા કે કોઈ બી લેવા દેતા નથી। ટ્રેક્ટર વાળા ગાડીઓ વાળાને મળે છે, અમને કોઈ હાલવા દેતા નથી। અમારા પાસે પૈસા નથી, અમારા પાસે 2000 રૂપિયા માગે અને ફોર્મ ક્લિયર કરાવે તો અમારું ફોર્મ આગળ મિલતા નથી। હલો સાહેબ, સરકાર તમને રસ્તા કોઈ રાહત મળતી નથી, ગાડી વાળા નહી ટ્રેક્ટર વાળા મળે છે, કોઈ ભંગી નહીં, કોઈ હાલતા નથી। ભંગી બાપડું સમાજ ને શું ફરી ભિખારો માજી ખાય થઈ, કોઈ વાતે કોઈ ભંગી ને કોઈ ધારતું જ નથી સાહેબ। ઉલટા નો રાહત કોઈ લાવે ને તો બારોબાર ગાડી વાળા ને ટ્રેક્ટર વાળા ને ઘરે રહી થઈ, અમારી જમીન ની જાગીરી નથી, અમે શું કરે સાહેબ? તોય અમને મળતું નથી સાહેબ, સર્વે કરેલ છે અને ડીડીઓ સાહેબ ને અરજી કરેલ છે ને એની તપાસ ચાલુ છે અને અમારા ગામમાં જે શૌચાલય બનાવેલા છે એ શૌચાલય બનાવે છે પણ ગૌચર માં બનાવેલા છે અને શૌચાલય નો કોઈ ઉપયોગ થતો નથી। એમ નેમ પડે છે, ખાલી કોન્ટ્રાક્ટર ને સરપંચ ને તલાટી સરપંચ ને ભત્રી જોઈએ, કોન્ટ્રાક્ટર ગૌચરમાં ભણે ને એના પૈસાનો ચૂકવણી સાહેબ બારોબાર થઈ ગયું છે। વારંવાર અમે રજૂઆત કરતા પણ આ લોકો કોઈ ઉભરતા નથી। સરકારના પૈસા ગેરમાર્ગે વપરાય છે અને ગેરમાર્ગે વપરવા માટે સરપંચને કશું ખબર પડતી છે નહીં, તલાટી સરપંચ અને પંચાયતના સભ્યો આ લોકોને કહે બારોબાર કોન્ટ્રાક્ટર ને સરપંચ ને એના સરપંચ ને ભત્રી જોઈએ બારોબાર ગૌચરમાં ભણાવીને પૈસા ઉપાડી નાખે છે, એની પણ સરકારને નોટ લેવી અને તપાસ કરવી એ અમારી વિનંતી છે। મકાન લેવું હોય તો 80,000 રૂપિયા અમને ભાવ બોધેલો છે અને ગરીબને લેવું હોય તો 40,000 બોધેલો હોય। મળતિયા અધિકારીઓ ભેગા થઈ અને આ બાદ તે ઘોણા હોય, જડિયાલી હોય, ભાખડિયાલ હોય, ધૂણસોલ હોય, ધોનેરા તાલુકામાં હોય, બધા મળતિયા ભેગા થઈ અને આવું કામ કરે છે અને ખોટું કામ કરે સરકારની અંદર। આવા પૈસા લાખો કરોડો રૂપિયા લોકોએ ઉતાર્યા છે અને એની અમારી નજરો અમે જોઈ રહ્યા છે, ખૂબ કામ ખોટું કરે છે અને અમે અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરી છે, વારંવાર એમને લોકોને રૂબરૂ અરજીઓ આપી હતી, અમે જિલ્લા વિકાસ અધિકારીની પણ લિખિત અરજી આપી છે કે અમારા ઘાણા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 3 હેક્ટર 4 હેક્ટરથી વધુ મોટા ખેડૂતો છે, ગાડીઓ છે, ટ્રેક્ટર છે, સોના ચોદીની દુકાનો છે, પોસ્ટ માસ્ટર છે, આવા લોકોને પણ આ લોકોએ ઓનલાઈન અરજીઓ કરી સરપંચ તલાટી અને ગામના મળતિયા ભેગા થઈને એક એક મકાન દીઠ 60-60 હજાર રૂપિયા એ લોકોને લેવાનું નક્કી કરીને આજ સુધી ઇન્દિરા આવાસ હોય, પંડિત દીનદયાલ હોય, સરદાર આવાસ હોય, સરદાર આવાસ તો હાલ યોજના બંધ થઈ ગઈ પણ પંડિત મન ઓમ્બેક્ટરની અંદર ખૂબ મોટું કુંભાર કરેલું છે તો સરકાર શ્રીને વિનંતી કરે છે કે આવા માણસને ખરેખર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય અંદર આવવાનું જોઈએ ને એને સરકારને તપાસ કરવી જોઈએ અને એની તપાસ તટસ્થ કરવી જોઈએ કે એક એક લાભાર્થીને 50,000 60,000 રૂપિયા લીધેલા છે અને સરકારને અમે વિનંતી કરીએ ઘણી વખત કે આવા તમે દલાલને શા માટે અંદર પહેવા જોઈએ, લાભાર્થીઓને ડાયરેક્ટ લાભ અંદરથી લેવરાઈ જોઈએ, સરકાર 1,20,000 રૂપિયા આલે તો 40,000 રૂપિયા 50,000 રૂપિયા દલાલ લઈ લે વચ્ચો વચ્ચે તો લાભાર્થીને એક પણ મકાન નથી, તમે ચેક કરો જે લાભાર્થીને લાભ મળેલો છે તો સરકારમાંથી આવીને તમે તપાસ કરો, એક પણ મકાન બનાવેલું નથી આજ સુધી, એટલે અમે સરકાર આગળ વિનંતી કરે છે।